સોમવાર પશુઓ માટે અથાણું તૈયાર કર્યું છે. તો આવો જોઈએ પશુઓના અથાણા પર એક વિશેષ. સાબરકાંઠામાં તૈયાર થઈ રહ્યું છે પશુઓ માટેનું અથાણું. લીલા ઘાસચારામાંથી તૈયાર કરાયું અથાણું. સાબર દાન કરતા ઓછી કિંમતે વેચાઈ રહ્યું છે અથાણું. સાબરકાંઠા જિલ્લાના પશુઓ હવે ઉનાળામાં પણ બીજી ઋતુઓની જેમ ભરપૂર દૂધ આપશે. સામાન્ય રીતે ઉનાળામાં લીલા ઘાસચારાની તંગી હોવાને લઈને પશુઓના દૂધનું પ્રમાણ ઓછું થઈ જાય છે. લીલા ઘાસચારાનું અથાણું તૈયાર કર્યું છે. સહકારી ક્ષેત્રમાં સૌ પ્રથમવાર તૈયાર કરેલ આ અથાણું 18 માસ સુધી જળવાઈ રહે છે. સાઇલેજ નામથી બનાવાયેલ આ અથાણું જમીન વગરના લોકો કે જે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે તે લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થાય. આના માટે ખેડૂતોને પૈસા આપી મકાઈનું લીલું ઘાસનું વાવેતર કરવામાં આવે છે. ત્યારબાદ દડેરીમાં પ્રોસેસ કર લીલા ઘાસ ચારાનું અથાણું તૈયાર કર્યું છે. સહકારી ક્ષેત્રમાં સૌ પ્રથમવાર તૈયાર કરેલ આ અથાણું 18 માસ સુધી જળવાઈ રહે છે. સાઇલેજ નામથી બનાવાયેલ આ અથાણું જમીન વગરના લોકો કે જે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે તે લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થાય. લીલા ઘાસચારામાંથી તૈયાર કરાયું અથાણું. સાબર દાન કરતા ઓછી કિંમતે વેચાઈ રહ્યું છે અથાણું. સાબરકાંઠા જિલ્લાના પશુઓ હવે ઉનાળામાં પણ બીજી ઋતુઓની જેમ ભરપૂર દૂધ આપશે. સામાન્ય રીતે ઉનાળામાં લીલા ઘાસચારાની તંગી હોવાને લઈને પશુઓના દૂધનું પ્રમાણ ઓછું થઈ જાય છે. ક્ષેત્રમાં સૌ પ્રથમવાર પશુઓ માટે અથાણું તૈયાર કર્યું છે. તો આવો જોઈએ પશુઓના અથાણા પર એક વિશેષ અહેવાલ. લીલા ઘાસચારામાંથી તૈયાર કરાયું અથાણું. સાબર દાન કરતા ઓછી કિંમતે વેચાઈ રહ્યું છે અથાણું. સાબરકાંઠા જિલ્લાના પશુઓ હવે ઉનાળામાં પણ બીજી ઋતુઓની જેમ ભરપૂર દૂધ આપશે. સામાન્ય રીતે ઉનાળામાં લીલા ઘાસચારાની તંગી હોવાને લઈને પશુઓના દૂધનું પ્રમાણ ઓછું થઈ જાય છે. લીલા ઘાસચારાનું અથાણું તૈયાર કર્યું છે. સહકારી ક્ષેત્રમાં સૌ પ્રથમવાર તૈયાર કરેલ આ અથાણું 18 માસ સુધી જળવાઈ રહે છે. સાઇલેજ નામથી બનાવાયેલ આ અથાણું જમીન વગરના લોકો કે જે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે તે લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થાય. આના માટે ખેડૂતોને પૈસા આપી મકાઈનું લીલું ઘાસનું વાવેતર કરવામાં આવે છે. ત્યારબાદ દડેરીમાં પ્રોસેસ કરવામાં સૌ પ્રથમવાર પશુઓ માટે અથાણું તૈયાર કર્યું છે. તો આવો જોઈએ પશુઓના અથાણા પર એક વિશેષ અહેવાલ. સાબરકાંઠામાં તૈયાર થઈ રહ્યું છે પશુઓ માટેનું અથાણું. ક્ષેત્રમાં સૌ પ્રથમવાર પશુઓ માટે અથાણું તૈયાર કર્યું છે. તો આવો જોઈએ પશુઓના અથાણા પર એક વિશેષ.